નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી બાયોલોજી પ્લસ ની અંદર. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગોલકી કાય નામની અંગિકા વિશે જોયું. આજે આપણે જે નવો ટોપિક જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, નવી અંગિકા રસ્તાની, બરાબર. અને લાઇસોજોમ વિશે પણ આપણે જોઈ લીધું, હવે આપણે જોવાનું છે રસ્તાની. આપણે લાસ્ટ ટાઈમ એ વાત કરી હતી કે ભાઈ જે અંતઃપટલ તંત્રમાં સમાવેશ થતી અંગિકાઓ, એની અંદર આપણે અંતઃકોષરસ છાળ છે, ગોલકી કાય છે, લાઇસોજોમ અને રસધાની, એ બધી કેવી છે? અંતઃપટલ તંત્રમાં સમાવેશિત અંગિકા છે, જે પટલમાં અંગિકા પણ છે અને અંતઃપટલની અંદર સમાવેશ પણ થાય છે. ઓકે, હવે જે રસધાની જે છે, વેક્યુલ, ઇંગ્લિશમાં એને વેક્યુલ કહેવાય, કે મોટે ભાગે આ જે છે પ્રાણી કોષોમાં ગેરહાજર હોય. પ્રાણી કોષોમાં કેવી હોય? ગેરહાજર. અને હોય તો પણ એકદમ કેવી હોય? નાની હોય, બરાબર. અને જે વનસ્પતિ કોષો જે છે એમાં હાજર હોય. વનસ્પતિ કોષોમાં શું હોય? હાજર હોય. અને વનસ્પતિ કોષની વાત કરો તો એમાં જે કોષ જે છે એનો 90% વિસ્તાર આવરે. કેટલા ટકા વિસ્તાર આવરે? 90%, બરાબર. વનસ્પતિ કોષમાં રસધાની જે છે એ કોષનો 90% વિસ્તાર આવરે. ધારો કે પ્લાન્ટ સેલ છે, બરાબર. ઓકે, આ કોષરસ પટલ છે, આ એની કોષ દિવાલ છે, બરાબર. તો 90% વિસ્તાર જે છે રસધાની આવરી લે. કોણ આવરી લે? રસધાની, બરાબર. આની અંદર તમે જોઈ શકો છો. એટલે એના કારણે શું થાય કે જે કોષ કેન્દ્ર જે છે ને થોડું સાઈડમાં આવી જાય, એકદમ સેન્ટરમાં કોષ કેન્દ્ર આવશે નહીં. જ્યારે પ્રાણી કોષમાં કેવું હશે? ન્યુક્લિયસ જે છે સેન્ટરમાં રહેશે, બરાબર. ઓકે, કારણ કે પહેલાંમાં તો રસધાની મોટાભાગનો વિસ્તાર આવરશે નહીં, એટલે પેલું ન્યુક્લિયસ ક્યાં રહેશે? સેન્ટરમાં રહેશે. ઓકે, બીજું, રસધાની જે છે એક પટલથી આવરિત રચના છે. આપણે કીધું ને કે આ પટલમાં અંગિકા છે, પણ એની આજુબાજુ કેટલા પટલ છે? એક જ પટલ છે, જેમ કે આ એક એનું પટલ છે, બરાબર, જેને રસધાની પટલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? રસધાની પટલ. ઇંગ્લિશમાં એને કહેવાય ટોનોપ્લાસ્ટ. શું કહેવામાં આવે? ટોનોપ્લાસ્ટ. ઓકે, નોર્મલી રસધાની જે છે એને કોષની અંદર નિર્જીવ ભાગ માનવામાં આવે. કેવો ભાગ માનવામાં આવે? નિર્જીવ. હવે રસધાની જે છે તો એની અંદર શું હોય? 90% વિસ્તાર રોકે છે, તેવું જ એની અંદર શું છે? તો ખાસ કરીને જે એની અંદર જે પાણી છે, જે રસ એટલે જે બધું મટીરિયલ, બરાબર છે, પ્લાઝમા, એના સિવાય જે બધા ઉત્સર્ગ પદાર્થ ને જે બધા અન્ય દ્રવ્યો કે જે કોષ માટે જરૂરી નહીં તો બધું ત્યાં સ્ટોરેજ થઈ જાય. અન્ય દ્રવ્યો જે કોષ માટે જરૂરી નથી તેમનો શું કરે? સંગ્રહ કરે. અમુક મટીરિયલ એવું હોય કે ભાઈ કોષમાં કંઈક નડતર રૂપે હોય અથવા કોઈ સાંદ્રતા વધારી દેતું હોય, તે ક્યાં જતું રહે? રસધાનીને જતું રહે. ક્યાં જતું રહે? ઓકે, એટલા કારણે શું થાય? ધારો કે કોઈ પણ દ્રવ્ય છે તો એની સાંદ્રતા કોષ રસની સાપેક્ષે રસધાનીમાં કેવી હોય? વધારે હોય, બરાબર. તો એના કારણે કે આ જે દ્રવ્યો જે છે, બરાબર, જે છે એની સાંદ્રતા કોષની સાપેક્ષે, બરાબર, રસધાનીમાં કેવી હોય? વધારે હોય. કેવી હોય? ઓકે, બીજું કે જે આ ટોનોપ્લાસ્ટ છે એ પણ એક પટલ તરીકેનું કામ કરે છે. તો ઘણા આયનો, બરાબર, જે કોષ રસમાંથી રસધાનીમાં સક્રિય વહન થતા હોય, બરાબર, કે ઘણા આયનો જે છે એ કોષમાંથી રસધાનીમાં કેવું વહન થાય? સક્રિય વહન થાય. કેવું થાય?
હવે તમને ખ્યાલ છે સક્રિય વહન કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તારમાંથી વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાં ગતિ કરે વાહક પ્રોટીનની મદદ, તો આ પ્રકારના વહનને શું કહેવાય? સક્રિય વહન. અણુઓ કે જે પોતાની ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાંથી કઈ તરફ જાય છે? વધુ સાંદ્રતા તરફ. ઓકે, કારણ કે શું થાય, ઓલરેડી અહીંયા તેનું સ્ટોરેજ હોય છે. હવે એને અહીંયાથી ત્યાં જવું હોય સ્ટોરેજ માટે, તો અહીંયા તેની સાંદ્રતા ઓછી હોય ને ત્યાં જતા હોય ત્યાં એની સાંદ્રતા કેવી છે? વધારે. કારણ કે રસ્તાની છે, બધા દ્રવ્યોનું શું કરેલું હોય? સંગ્રહ કરેલો, સ્વાભાવિક છે ત્યાં સાંદ્રતા વધારે રહેવાની. એટલે હંમેશા આ તમારે ખાસ ધ્યાન રાખવું કેવા પ્રકારનું વહન થાય. ઓકે, તો આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાનમાં રાખો. બીજું કે જે અમુક એના સિવાય અમુક જે રંજક દ્રવ્યો છે એનો પણ સંગ્રહ કરેલો છે આની અંદર થતો હોય, જે ખાસ કરીને પાણીમાં દ્રાવ્ય હોય, વોટર સોલ્યુબલ રંજક દ્રવ્યોનો સંગ્રહ થતો હોય. ઉદાહરણ તરીકે એન્થોસાયનિન અને એન્થોઝેન્થિન. એન્થોસાયનિન અને બીજું છે એન્થોઝેન્થિન, આ રંજક દ્રવ્યો છે. જેમ આપણે ક્લોરોફિલ એ હોય, બી હોય, કેરોટીન છે, ઝેન્થોફિલ છે, એમ આર્યા બધા જે છે એ પણ શું છે? રંજક દ્રવ્યો, જે વોટર સોલ્યુબલ છે. કેવા છે? જેમ કે કેરોટીન ને બધા જે છે ચરબીમાં દ્રાવ્ય છે, બરાબર. એમ આર્યા જે છે એ પાણીમાં દ્રાવ્ય રંજક દ્રવ્ય છે. તો એમનો સંગ્રહ જે છે આની અંદર થયેલો હોય છે. તમને ખ્યાલ છે કે એન્થોસાયનિન જે છે એ શું કામ કરે? તો એન્થોસાયનિન જે છે આપણે જે પુષ્પ જે છે, બરાબર, એને જે રેડ કલર આપવા માટે જવાબદાર છે. પુષ્પમાં જે દલપત્રો છે એનો જે લાલ રંગ જે છે, રેડ કલર, એના માટે કોણ જવાબદાર છે? એન્થોસાયનિન. કોણ જવાબદાર છે? એન્થોસાયનિન. ઓકે, આટલી વસ્તુ આની અંદર ખ્યાલ આવી. ચાલો, બીજું કે અમુક બીજા સજીવો જે છે એની અંદર પણ આ રસધાની જે છે એ જોવા મળે છે, એને શું કામ કરે છે? બરાબર. ઓકે, જેમ કે પેરામિશિયમ અને અમીબા. પેરામિશિયમ અને અમીબા આ બંને પ્રોટિસ્ટા સમુદાયમાં આવે, પ્રજીવ સમૂહ, એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો છે, બરાબર. એમની અંદર અંકુચક રસધાની જોવા મળે, કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ જોવા મળે, જે આશ્રુતિ દાબ સર્જે, બરાબર. આશ્રુતિ દાબના સર્જન માટે જવાબદાર હોય ઓસ્મોટિક પ્રેશર, અને ઉત્સર્જન માટે, કોના માટે? ઉત્સર્જન માટે જવાબદાર હોય છે. ઉત્સર્જન એટલે નકામા દ્રવ્યોને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? ઉત્સર્જન. તો આ ખાસ ધ્યાન રાખ કે અંકુચક રસ્તાની કોની અંદર જોવા મળે? પેરામિશિયમ અને અમીબા, બરાબર. એમાં અંકુચક રસ્તાની હોય જે આશ્રુતિ દાબ અને ઉત્સર્જન માટે જવાબદાર હોય છે. ઓકે, આ બંને પ્રજીવ છે ને પ્રોટિસ્ટા સમુદાયમાં આવે છે. એમાં આવે પ્રોટિસ્ટા સમુદાય, બરાબર. આટલી વસ્તુ ખ્યાલ. હવે આપણે બીજા સજીવો જે છે, જેમ કે અમુક જે પ્રોટિસ્ટા હોય, જેમ કે આપણે અમીબા લઈ લઈએ, એની અંદર અન્નધાનીનું નિર્માણ કરે. કોનું નિર્માણ કરે? અન્નધાનીનું નિર્માણ કરે છે, ફૂડ વેક્યુલ બનાવે. શું કરે છે? ફૂડ વેક્યુલ બનાવે છે. કે એટલે કે જે બધા ખાદ્ય પદાર્થો છે એના ગ્રહણ માટે, અમીબા જે છે ખાદ્ય પદાર્થોના ગ્રહણ માટે જે આ વેક્યુલ જે છે એને અન્નધાની બનાવે. શું બનાવે? ખાદ્ય પદાર્થોના ગ્રહણ માટે. એટલે આટલી વસ્તુ આની અંદર પણ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, પછી બીજું કે જે આ નોર્મલી રસધાની જે છે અહીંયા ત્રણ પ્રકારની છે. કેટલા પ્રકારની છે? ત્રણ પ્રકારની હોઈ શકે, બરાબર. જેમ કે પહેલો એક પ્રકાર છે આપણે એને અન્નધાની અથવા ફેગોઝોમ, ફેગોઝોમ કો અથવા તો પિનોઝોમ, આ બધા અલગ અલગ એના નામ છે. આ શું કામ કરે? જે
અપાચિત ખોરાક ધરાવે. શું ધરાવે? જે પણ ખોરાક આવે ને કોષની અંદર એને સ્ટોરેજ કરી નાખે ત્યાં શું કરે, એટલે અપાચિત ખોરાક ધરાવે. આપણે ના કર્યું કે જે પણ અમીબા જે છે એની અંદર જે ફૂડ મટીરિયલ આવે તો એની અંદર સ્ટોરેજ કરી નાખે. શું કરી નાખે? સ્ટોરેજ કરી નાખે. પછી આંકુચક રસધાની કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ, એ આપણે હમણાં જ વાત કરી, કોની અંદર કામ કરે? આશ્રુતિ દાબના સર્જન માટે, ઓસ્મોટિક પ્રેશર અને નકામા પદાર્થોના નિકાલ માટે, એટલે કે ઉત્સર્જન માટેનું કામ કરે. ત્રીજો એક પ્રકાર છે વાયુરૂપ રસધાની. ત્રીજો એક પ્રકાર કયો છે? ગેસિયસ વેક્યુલ, વાયુરૂપ રસધાની. હવે આ કોની અંદર જોવા મળે? તો વાયુરૂપ રસધાની જે છે ખાસ કરીને બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી એટલે નીલ હરિત લીલ કહેવાય, જેને આપણે સાયનોબેક્ટેરિયા કહેવાય, એની અંદર હોય. બરાબર. અને બીજું જે બધા પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયા છે એની અંદર જોવા મળે. બીજું કોની અંદર જોવા મળે? પ્રકાશ સંશ્લેષિત બેક્ટેરિયા. રસધાનીમાં વેક્યુલમાં તમારે શું ધ્યાન રાખવાનું કે ભાઈ રસધાની જે છે મોટે ભાગે વનસ્પતિ કોષમાં જ હાજર હોય, કોષનો 90% વિસ્તાર આવરે. ઓકે. પ્રાણી કોષમાં જો હોય તો એકદમ નાની હોય અથવા તો મોટે ભાગે શું હોય? ગેરહાજર હોય. ઓકે. રસધાનીનું જે પટલ છે એને શું કહેવામાં આવે? રસધાની પટલ, ટોનોપ્લાસ્ટ કહેવાય. શું કહેવાય? ટોનોપ્લાસ્ટ. રસધાનીની અંદર હોય શું? એનું પાણી હોય, જે એનું રસ છે, પર સેલ શેપ કહેવાય એને. બરાબર. નકામા પદાર્થોનો સંગ્રહ થતો હોય. બરાબર છે. ઓકે. ઉત્સર્ગ પદાર્થો જે કોષ પડે જરૂર નથી, બધાનો સંગ્રહ પણ થાય. ઓકે. વનસ્પતિની અંદર ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. કે જે બધા ઘણા આયનો જે છે કોષમાંથી રસધાનીમાં, બરાબર, જે સક્રિય વહન થતા હોય, કારણ કે કોષની સાપેક્ષે, રસધાનીની સાપેક્ષે એમની સાંદ્રતા કોષમાં કેવી હોય? એકદમ ઓછી. એટલે સ્વાભાવિક છે સક્રિય વહન જ થવું પડે. એક્ટિવ ટ્રાન્સપોર્ટ, એનર્જી યુટિલાઇઝિંગ પ્રોસેસ છે. ઓકે. અને બીજું તમારા બધું આની અંદર ધ્યાનમાં. આ ખાસ એક તો રંજક દ્રવ્યો કયો છે? એન્થોસાયનિન. પેરામીશિયમ નમીબામ આંકુચક રસધાની શું કામ કરે? આશ્રુતિદાપ અને ઉત્સર્જન માટે. પ્રોટિસ્ટા, બરાબર છે, જે અન્નધાનીનું નિર્માણ હોય ખાદ્ય પદાર્થોના ગ્રહણ માટે, તે પણ ખોરાક હોય એનો થોડો સંગ્રહ કરશે. હવે આપણે નેક્સ્ટ અંગિકા જોવાની છે, કણાપ સૂત્ર. કઈ અંગિકા જોવાની છે? કણાપ સૂત્ર. હવે આપણે નેક્સ્ટ જે અંગિકા જોવાની છે કણાપ સૂત્ર, માઇટોકોન્ડ્રિયા. બરાબર છે. ઓકે. કણાપ સૂત્ર, બરાબર, માઇટોકોન્ડ્રિયા. આ અંગિકા કોની અંદર જોવા મળે? તો આ અંગિકા જે છે એ ફક્ત સુકોષ કેન્દ્રિત સજીવોની અંદર જ જોવા મળે, આદિકોષ કેન્દ્રની અંદર એ અંગિકા જોવા મળતી નથી. તમે ધોરણ 9ની અંદર પણ આ વસ્તુ થોડીક ભણેલા છો કે આપણો કણાપ સૂત્ર જે છે કે એ આપણા કોષનું પાવર હાઉસ કહેવાય, શક્તિ ઘર કહેવાય, કે જ્યાં એટીપી પ્રોડક્શન થાય, ઉર્જાનું ઉત્પાદન કરે, જ્યાં કોષીય શ્વસનની પ્રક્રિયા થાય, જારક શ્વસનની પ્રક્રિયા થાય, જે ખોરાકના ઓક્સિડેશનની પ્રોસેસ થતી હોય જેનાથી આપણને ઉર્જા મળે, એટીપી મળે, તે કોષીય શ્વસનનું સ્થાન છે. ઓકે. હવે જે પણ બેક્ટેરિયા છે એની અંદર તો આપણે વાત કરી હતી કે કણાપ સૂત્ર, આવી કોઈ પટલ મેં અંગિકાઓ હોતી નથી, પણ સુકોષ કેન્દ્રની અંદર આ કણાપ સૂત્ર હાજર હોય. આ અંગિકા એવી છે જે વનસ્પતિ કોષમાં છે અને પ્રાણી કોષમાં પણ છે. ઓકે. તો જે બેક્ટેરિયા જે છે એમાં જે મેસોજોમ જે છે, તમને ખ્યાલ છે મેસોજોમ શું છે? કોષરસ પટલ હોય બેક્ટેરિયાનું, એનું અંતર્વલન છે. મેસોજોમને કણાપ સૂત્રને સમાન અંગિકા માનવામાં આવે છે, કારણ કે બેક્ટેરિયામાં કણાપ સૂત્ર છે જ નહીં, એનું કામ કોણ કરે?
મેસોજોમ કરે. કોણ કરે? મેસોજોમ. કોષીય શ્વસનની પ્રક્રિયા ત્યાં થાય. બરાબર. તો આ એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે કે બેક્ટેરિયામાં કઈ અંગિકાને કણાભસૂત્રન સમાન માનવામાં આવે? મેસોઝોમ. ઓકે. સૌથી પહેલાં આપણે એનું સંશોધન વિશે જોઈ લઈએ કે ભાઈ કેવા પ્રકારની છે, કઈ રીતે. ઓકે. તો બેક્ટેરિયાની વાત કરો, આ માઇટોકોન્ટ્રિયાની, તો માઇટોકોન્ટ્રિયા એવી અંગિકા છે, એને પ્રાણી કોષમાં મોટા મોટી અંગિકા છે, સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. વનસ્પતિ કોષમાં હરિતકણ છે. હવે નોર્મલી એને જોવા માટે એક સ્પેશિયલ અભિરંજકનો ઉપયોગ કરવો પડે. માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે તો જેનસ ગ્રીન બી નામના અભિરંજકનો ઉપયોગ થી જેનસ ગ્રીન બી અભિરંજક થી એને માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે. આર્યો સૌ પ્રથમ જોયું માઇકેલિસ નામના વૈજ્ઞાનિકે. કયા? માઇકેલિસ વૈજ્ઞાનિકે. સૌ પ્રથમ કણાભ સૂત્ર જે છે એનું શોધ એ જે છે કોલિકર નામના સાયન્ટિસ્ટે કરી. કોણે કરી? કોલિકર. બરાબર. અને બીજું, જે બેન્ડા નામનો સાયન્ટિસ્ટ હતો એણે કણાભ સૂત્ર શબ્દ આપ્યો. કણાભ સૂત્ર શબ્દ એવું કોણે આપ્યું? બેન્ડા. તો આર્ય તો ખાસ પૂછાય છે કે કયા અભિરંજકનો ઉપયોગથી કણાભ સૂત્ર આપણે જોઈ શકાય? જેનસ ગ્રીન બી. બરાબર. ઓકે. કોલિકરે સૌ પ્રથમ એની શોધ કરી. બરાબર. આનાથી જોઈ પેલા માઇકેલિસ, બેન્ડાએ કણાભ સૂત્ર એવો શબ્દ આપ્યો. ઓકે. હવે કણાભ સૂત્ર અંગિકા જે છે એ નોર્મલી કેટલી હોય કોષની અંદર? ઓકે. તો એ જે છે નોર્મલી એની સંખ્યા કોષની દેહધાર્મિક ક્રિયા ઉપર આધાર રાખે. એની જે સંખ્યા જે છે એ કોના ઉપર આધાર રાખે? કોષની દેહધાર્મિક ક્રિયા. કે ભાઈ આમાં કેટલું એનર્જી કે એની બધી જરૂરિયાત છે એના આધારે એમાં જરૂર પડશે. જેમ કે એક સિમ્પલ ઉદાહરણ આપીએ, જેમ કે લીલ છે બે, જેમ કે ક્લોરેલા અને ક્લેમીડોમોનાસ, આ બંને એક કોષી લીલ છે. બરાબર. એના કોષમાં એક કણાભ સૂત્ર જોવા મળે. કેટલું જોવા મળે? એક કણાભ સૂત્ર. પણ જેમ કે અમીબા છે, અમીબાની એક વેરાયટી છે કેઓસ, કેઓસ એની અંદર કણાભ સૂત્રની સંખ્યા કેટલી છે? 50,000. એક કોષની અંદર 50,000 એની સંખ્યા છે. એટલે એની ફિઝિયોલોજિકલ એક્ટિવિટી ઉપર એ વસ્તુ આધાર રાખશે. ઓકે. બીજું, જે કિંગ્સબર્ગ નામના વૈજ્ઞાનિક એવું દર્શાવે, કણાભ સૂત્ર જે છે એ કોષીય શ્વસન માટે જરૂરી છે. એ પ્રક્રિયા માટે જરૂરી છે, સેલ્યુલર રેસ્પિરેશન માટે કણાભ સૂત્ર જરૂરી છે, એવું કિંગ્સબર્ગ નામના સાયન્ટિસ્ટે જણાવ્યું. બરાબર. ઓકે. હવે કણાભ સૂત્ર જે છે અલગ અલગ આકારમાં જોવા, નળાકાર હોય, રકાબી આકારની હોય. બરાબર. તો નોર્મલી કણાભ સૂત્ર જે છે એનો વ્યાસ કેટલો હોય છે? બરાબર. તો એની લંબાઈ જે છે નોર્મલી બીજી બધી અંગિકાઓ કરતાં એ વધારે હોય છે. બરાબર. તો 0.2 થી 1.0 માઇક્રોમીટર, અને એક એવરેજ એની સાઇઝ જે છે 0.5 માઇક્રોમીટર જે છે એનો વ્યાસ છે, અને એની જે લંબાઈ જે છે એ 1 માઇક્રોમીટરથી લઈ ને 4.1 માઇક્રોમીટર એની લંબાઈ જોવા મળે છે. ઓકે. આટલું એનું સાઇઝની એની વાત. રકાબી આકારમાં મળે, નળાકાર શેપની અંદર પણ એ જોવા. ઓકે. હવે એની રચના જોઈ લઈએ કે કણાભ સૂત્ર જે છે કેવું દેખાય. બરાબર. ઓકે. હવે કણાભ સૂત્ર જે છે એ 2 પટલથી આવરિત રચના છે. કેટલા પટલ હોય? એને 2 આવરણ. બરાબર. જેમ રસધાનીને 1 પટલ હતું, લાઇસોઝોમને 1 જ આવરણ હતું, એમ કણાભ સૂત્રને કેટલા આવરણ છે? 2 આવરણ છે. ઓકે. ચાલો.
હવે એનું જે બહારનું પડ હોય બરાબર, જે પણ કણાભ સૂત્ર જે છે એનું જે બહારનું પડ જે છે એ સળંગ હોય, કેવું હોય, કન્ટિન્યુઅસ હોય આ રીતે, બરાબર. ઓકે, હવે એનું જે અંદરનું પડ હોય એ અંતરવલન પામેલું હોય, કેવું હોય, અંતરવલન, ધારો કે આ રીતે એનું અંતરવલન પામેલું હોય અંદરની બાજુએ, એનું જે ફોલ્ડિંગ જે છે અંદરની બાજુએ, કઈ બાજુ હોય, અંદરની બાજુએ, તો આપણે એનું ડાયાગ્રામ જે છે એની અંદર એ દર્શાવી દઈએ. આર્યુઆ જે છે બાહ્ય પટલ, બરાબર. ઓકે, પછી આર્યુઆ જે છે અંત પટલ, બાહ્ય પટલ ને અંતર પટલ એની વચ્ચેનો અવકાશ જે છે એને કહેવાય આંતર પટલ અવકાશ, બંને વચ્ચેની જગ્યા, બરાબર. ઓકે, પછી જે અંતર પટલ જે છે એનું જે ફોલ્ડિંગ છે, અંતર પટલ જે છે એ અંદરની બાજુ એને ફોલ્ડિંગ છે, બરાબર, એના જે પ્રવર્ત છે આને કહેવાય ક્રિસ્ટી. શું કહેવાય? ક્રિસ્ટી, ખાસ ધ્યાન રાખો. ઓકે, અંતઃપટલના પ્રવર્ત, અને જે એનો અંદરનો વિસ્તાર છે એને કહેવાય આધારક. શું કહેવામાં આવે? મેટ્રિક્સ. શું કહેવામાં આવે? અંતઃપટલનો જે અંદરનો વિસ્તાર, જે ફ્લુઇડ છે એને શું કહેવામાં આવશે? આધારક, બરાબર છે. અને એનો ફ્લુઇડનો વિસ્તાર. ઓકે, તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ કણાભ સૂત્રની અંદર. ઓકે, હવે આપણે વન બાય વન એનું ડિસ્કશન કરીએ, બરાબર. ઓકે, સૌથી પહેલો એનું આધારક મેટ્રિક્સ, એની અંદર શું હોય, બરાબર. ઓકે, તો જે આધારક જે છે એની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળે, તો એની અંદર ખાસ એક તો ડીએનએ હોય. કેવું હોય? ડીએનએ. એ પાછું વલયાકાર ડીએનએ, એને માઇટોકોન્ડ્રિયલ ડીએનએ કહેવાય. કણાભ સૂત્રીય ડીએનએ ને શું કહેવાય? માઇટોકોન્ડ્રિયલ ડીએનએ, બરાબર. ઓકે, હવે નોર્મલી એને પોતાનું ડીએનએ છે, બરાબર. ઓકે, બીજું એની અંદર આરએનએના અણુ હોય એ પણ એની અંદર જોવા મળે, આધારક મેટ્રિક્સની વાત છે. ઓકે, બીજું આની અંદર રિબોઝોમ જોવા મળે. શું જોવા મળે? પણ અંદર 70S પ્રકારનો રિબોઝોમ. હવે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખવા જેવી છે કે નોર્મલી સુકોષ કેન્દ્રીમાં, કણાભ સૂત્ર ખાલી સુકોષ કેન્દ્રીમાં જ હોય, હવે એમાં રિબોઝોમ કોષ રસમાં કેવા પ્રકારનો હોય, બરાબર. ધારો કે આ કોષની અંદર આ અંગિકા છે, પણ ધારો કે આ કોષ છે, બરાબર, ધારો કે આ કણાભ સૂત્ર છે, બરાબર. તો અહીંયા કોષ રસમાં તો 80S પ્રકારનો રિબોઝોમ, પણ અહીંયા કયા પ્રકારનો રિબોઝોમ છે? 70S પ્રકારનો. કયા પ્રકારનો છે? તો કોષી અંગિકાની અંદર 70S પ્રકારનો રિબોઝોમ છે, બરાબર. ઓકે, એટલી વસ્તુ ખ્યાલ આવી. હવે આના કારણે કણાભ સૂત્ર જે છે એ જાતે જ પ્રોટીન નિર્માણ કરે છે. બરાબર, એનું જે પ્રોટીન સંશ્લેષણ, એની જોડે ડીએનએ છે, એની જોડે રિબોઝોમ છે, એની જોડે આરએનએ છે, તો એનું પ્રોટીનનું સંશ્લેષણ એ પોતાની જાતે જ કરે છે. ઓકે, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. પછી કણાભ સૂત્ર જે છે એ સ્વયં બેવડાતી અંગિકા છે, સ્વયં વિભાજન પામતી અંગિકા છે, એટલે એમાં દ્વિભાજન થાય. શું થાય? દ્વિભાજન. કણાભ સૂત્ર એવી અંગિકા છે જે એકમાંથી બે બની શકે, કારણ કે એને પોતાનું ડીએનએ છે. શું છે? પોતાનું ડીએનએ. તો સ્વયં વિભાજન પામતી અંગિકા છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો બીજું કે આની અંદર કઈ પ્રક્રિયા થાય, આની અંદર કઈ પ્રક્રિયાઓ થશે,
તો આધારક જે છે એની અંદર જારક શ્વસનની જે મેઇન પ્રક્રિયા જે છે ટીસીએ ચક્ર ચાલે. કયું ચક્ર ચાલે? ટીસીએ ચક્ર કહેવાય, એને ક્રેપ્સ ચક્ર કહેવાય. બરાબર, સાઇટ્રિક એસિડ ચક્ર પણ કહેવાય, અને બીજા કયા નામે ઓળખવામાં આવે? સાઇટ્રિક એસિડ સાયકલ, અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. એ બધું ત્યાં ચાલે. ઓકે, ક્યાં ચાલે? કણાભ સૂત્રના આધારે. ટીસીએ ચક્ર ને એ બધું તમારે આવશે, બરાબર. પણ અત્યારે તમારે બેઝિક કે જે ટીસીએ ચક્ર કહો, ક્રેપ્સ ચક્ર કહો કે સાઇટ્રિક એસિડ ચક્ર, એ બધું અહીંયા ચાલે. ક્યાં ચાલે? આધારકની અંદર. આ બધી એક મેઇન અહીંયા જારક શ્વસનની બધી પ્રક્રિયા થાય. કેવી પ્રક્રિયા થાય? કે જ્યાં ઓક્સિજન વગર કશું જ પ્રક્રિયા થતી નથી. ઓકે, બીજું આધારકની અંદર જે એમએન 2+ અને રિબોફ્લેવિન જે છે, એમએન 2+ અને રિબોફ્લેવિન, એનું પ્રમાણ કેવું છે? વધારે છે. એનું પ્રમાણ કેવું છે? વધારે. બીજું તમારે ધ્યાન રાખવાનું છે કે જે આ રિબોઝોમ જે અહીંયા 70 હોય, પરંતુ જે સસ્તન પ્રાણી હોય, બરાબર, એનું જે કણાભ સૂત્ર હોય એમાં 55S ટાઈપનો રિબોઝોમ હોય. કયા પ્રકારનો હોય? 55S. એના બે પેટા એકમ હોય, 35S અને 25S. બરાબર, થોડી વેરાયટી જોવા મળે છે. ઓકે, બીજું અહીંયા એમએન 2+ અને રિબોફ્લેવિન વધારે પ્રમાણમાં જોવા મળે. બીજું કે સૌથી વધારે ઉત્સેચકો કોઈ જગ્યાએ જોવા મળતા હોય તો એ આધારકમાં જોવા મળે. કઈ જગ્યાએ જોવા મળે? સૌથી વધારે પ્રોટીન અથવા જે ઉત્સેચકો જે છે એ ક્યાં જોવા મળે? આધારકની અંદર કણાભ સૂત્રમાં જોવા મળે છે. આટલી વસ્તુ આની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર, કઈ પ્રક્રિયા થાય છે, એની અંદર શું આવેલું છે. મોટાભાગના જે બધા ઉત્સેચકો જે છે ક્રેપ્સ ચક્ર માટેના ત્યાં જ હોય. બરાબર, પણ જે એક ઉત્સેચક છે એસટીએચ, સક્સિનેટ ડી હાઇડ્રોજિનેઝ, બરાબર, જે અંતઃપટલમાં આવેલો છે. ક્યાં આવેલો છે? અંતઃપટલમાં. અંતઃપટલ જે છે એના અંદરની બાજુ હોય. કઈ બાજુ હોય? બાકી જે છે નોર્મલી બધા એની અંદર જોવા મળે છે. ઓકે, પછી વાત કરીએ આપણે અંતઃપટલની. કોની વાત કરીએ? અંતઃપટલ. ઓકે, હવે જે અંતઃપટલ જે છે, બરાબર, તો એની અંદર જે અમુક કો સળંગ છે ને અમુક આ રીતે અંદર પ્રવર્ધ બને છે. ધારો કે આ સળંગ છે ને અહીંયાથી ઇનફોલ્ડિંગ થાય છે. ઓકે, તો અંતઃપટલનું જે સળંગ ભાગ જે છે ત્યાં એક પ્રોસેસ થાય, ઈટીએસ સિસ્ટમ ચાલે. કઈ સિસ્ટમ ચાલે? વીજાણુ પરિવહન તંત્ર ચાલે. કઈ પ્રક્રિયાઓ ચાલે છે ત્યાં? વીજાણુ પરિવહન તંત્ર. ઓકે, અને જે ક્રિસ્ટી જે છે, બરાબર, અંતઃપટલનું જે ફોલ્ડિંગ છે, બરાબર, ત્યાં ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ ચાલે. શું ચાલે? ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. બરાબર, હવે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ જે છે જેની મદદથી એટીપી બનવાની પ્રક્રિયા થાય. હવે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ થવા માટે એક ઉત્સેચકની જરૂર પડે, તો જે ક્રિસ્ટીના પટલમાં આવેલું હોય. ક્રિસ્ટી એકચ્યુઅલી અંતઃપટલ જ છે, પણ જે અંતઃપટલનું ઇનફોલ્ડિંગ છે. ઓકે, એની અંદર એક ઉત્સેચકની જરૂર પડે. એનું નામ છે એટીપી સિન્થેટેઝ. શું છે? એટીપી સિન્થેટેઝ. આ ઉત્સેચકના બે ભાગ હોય, એક F0 હોય અને બીજો F1 હોય. એક F0 ભાગ છે અને બીજો કયો છે? F1. ઓકે, F0 અને F1 જે છે, બરાબર, તો આ જે છે એને ઓક્સિઝોમ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઓક્સિઝોમ. આ જે એન્ઝાઇમ જે છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓક્સિઝોમ તરીકે. ઓકે, આ રહ્યો F1 પાર્ટિકલ. કહેવાય, શું કહેવાય? F1 પાર્ટી. હવે આ ઉત્સેચક કેવો દેખાય? બરાબર, એટલે કે એના બે ભાગ હોય. ધારો કે F0 અને બીજું શું છે?
F1, बराबर, એની મદદથી એટીપી બનવાની પ્રક્રિયા થશે. એટલે ખ્યાલ આવે છે કે બાહ્ય પટલ છે, અંતઃપટલ છે, આધારક. આધારકની અંદર અમુક પ્રક્રિયાઓ થાય છે, જેમ કે ક્રેબ્સ ચક્ર છે, ટીસીએ ચક્ર છે, એ બધું થાય છે. આ બધું ઓક્સિજનની હાજરીમાં થવાવાળી પ્રક્રિયા છે. જારક શ્વસન કહેવાય. શું કહેવાય? જારક. અમુક પ્રક્રિયાઓ અહીંયા થાય છે. એટલે મેઇન દેખો, અહીંયા ક્રેબ્સ ચક્ર થાય છે, ક્રિસ્ટીમાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થાય છે, અને અંતઃપટલની અંદર જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની પ્રક્રિયા ચાલે છે. તો આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની. તો આર્યુંય જે છે આધારક, એને આપણે અંતઃકક્ષ કહેવાય. શું કહેવાય? અંતઃકક્ષ પણ તમે કહી શકો. આ બાહ્ય કક્ષ અને આર્યુંય, તો જે આ જે બાહ્ય પટલ છે એને બે ભાગમાં, બાહ્ય કક્ષ અને અંતઃકક્ષમાં વિભાજિત થશે. મેઇન જે છે, તમે આ બધી પ્રક્રિયાઓ હજુ 11મા ધોરણમાં ભણશો, પણ તમારે બેઝિક એટલું ખ્યાલ હોવો જોઈએ કે ઘણા સૂત્ર જે છે એને કોષનું શક્તિઘર કહેવાય. શું કહેવામાં આવે? જે એટીપી ઉત્પાદન કરીએ છીએ. હવે આપણે જે પણ ખોરાક લઈએ, કોઈ પણ સજીવ હોય, એને બધી દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે એટીપીની જરૂર પડે છે, એના વગર ચાલે નહીં. ધારો કે આપણે જે પણ ખોરાક લઈએ એનું પાચન થાય, પાચન થયેલ ખોરાકનું શું થાય? શોષણ થાય. ઓકે, એ લોહીમાં જાય, લોહી દ્વારા એક પોષક તત્વો આપણે બધા કોષોને સપ્લાય થાય, બરાબર. હવે કોષની અંદર એ સપ્લાય થાય, બરાબર, તો કોષ શું કરે? એનું ઓક્સિડેશન, જેમ કે ગ્લુકોઝ છે એનું ઓક્સિડેશન કરે. એટલે પહેલાં તો કોષ રસમાં જેમ કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને, પછી એ પાયરુવિક એસિડ કણાભસૂત્રમાં આવી જાય. ત્યાં કણાભસૂત્રમાં આધારકમાં એનું ક્રેબ્સ ચક્ર ચાલે. એ પ્રોસેસ પૂરી થાય એટલે પછી આ ઈટીએસ સિસ્ટમ ચાલે, અને મેઇન વાઇલ એનાથી ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થઈ અને એટીપી બનાવવાની પ્રક્રિયા થાય છે. ઓકે, તો એનાથી ઊર્જામાં બેક્ટેરિયામાં એમાં કંઈ એવું હતું નથી, બરાબર. ઓકે, ભાઈ કણાભસૂત્ર જે છે આપણી એક અંગિકામાં નથી, આપણા જે રક્તકણ છે RBCમાં શું છે? ગેરહાજર. આપણા રક્તકણની અંદર જે RBC છે, આપણા બ્લડ સેલ, બરાબર છે, એમાં કણાભસૂત્રો ગેરહાજર. તો એમાં એટીપી કઈ રીતના મળતી હશે? તો અજારક શ્વસન દ્વારા. કઈ પ્રક્રિયા દ્વારા? અજારક શ્વસન. નોર્મલી એક ગ્લુકોઝનું અણુ હોય કે નહીં? ધારો કે એક ગ્લુકોઝનું અણુ છે, એનું જારક શ્વસન થાય ને તો 38 એટીપી મળે. કેટલા મળે? 38. પણ ધારો કે એક ગ્લુકોઝ છે ને એનું અજારક શ્વસન થાય ને તો 2 જ એટીપી મળે. કેટલા મળે? 2 જ એટીપી. આમાં મળે ખરા, પણ ઓછા મળે, બરાબર. તો એની જરૂરિયાત એ રીતના એ પૂરી થાય, બરાબર. તો આ છે બધું કણાપ. બાકીને અંગિકા જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.